અને હવે વાત કરીએ મહાદેવના મહાપર્વની. દેવાધિદેવ મહાદેવની આરાધનાનો મહાપર્વ એટલે શ્રાવણ માસ. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. ગત બપોરથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું, જ્યાં દાદાના દર્શનની એક ઝલક મેળવવા ભક્તો મોડી રાતથી કતારોમાં લાગ્યા હતા. જ્યાં આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ દાદાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો સોમનાથ મંદિરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારથી જ ભક્તો લાંબી લાંબી કતારો લગાવીને મંદિરની બહાર ઉભા હતા. દાદાના દર્શનનો લાભ લઈ શકે તે માટે ભક્તો દ્વારા મોડી રાતથી જ મંદિરની બહાર કતારો લગાડવામાં આવી હતી. દેવોના દેવ મહાદેવની આરાધનાનું પાવન પર્વ એટલે શ્રાવણ માસ. આજે શ્રાવણ માસના પાવન અવસરે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શનાર્થે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન અને આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી. તો આવા જ દ્રશ્યો સુરતના શિવાલયોમાં પણ જોવા મળ્યા, જ્યાં વહેલી સવારથી જ હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન અને અભિષેક તથા પૂજાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. કોઈ પણ શિવાલયમાં જાણતા અજાણતા પણ, ભાવથી કભાવથી પણ, ન માનતા હોય તો પણ શિવાલયને ત્યાં જઈ, જેની આમ કહેવાય છે કે શ્રાવણમાં એક મહિનો એટલે 30 દિવસ છે, ભગવાન જન્માષ્ટમી એક દિવસ છે, માતાજીના 9 દિવસ છે, તો મહાદેવનો એક મહિનો કેમ 30 દિવસ? કારણ કે 30 દિવસની કોઈ પણ જીવાત્મા આવે અને એનું જળ ચડાવી અને જો જળનું શરણામૃત આંચકા લે તો સર્વકાર્ય સિદ્ધિ થાય છે. તો સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં શ્રાવણ માસના પ્રારંભે ખાસ પૂજા અર્ચના કરવામાં આવી. અહીં મોટી સંખ્યામાં રાજ્ય ઉપરાંત દેશમાંથી પણ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. તો લોકોએ સવારની આરતીનો લાભ લીધો અને શંકરના શરણે લોકોએ માથું ટેકવ્યું હતું. આજે શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર એટલે કે પહેલો દિવસ, તો અમે ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. અમારે ત્યાં નજીકમાં નાગેશ્વર મહાદેવ તો છે જ, અમે ત્યાં તો રેગ્યુલર જઈએ જ છીએ, પરંતુ આજે અમને એવું થયું કે અમે કંઈક આજે નવીન કરીએ. તો આજે પહેલો દિવસ એટલે સવારે શ્રાવણ મહિનો અને પહેલો દિવસ એટલે અમે સોમનાથ મહાદેવની આરતી કરીએ અને ખૂબ જ ધન્ય થયા છીએ. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસની પ્રથમ આરતી સવારની, એને આરતીના દર્શન કરી અને આરતીનો લાભ લઈને અમારી જાતને અમે ધન્ય માનીએ છીએ. આપણે જાણતા અજાણતા જન્મો જન્મ કોઈ ખરાબ કામ કરેલા હોય, ખોટા કર્મો કરેલા હોય, તો જ્યોતિર્લિંગના ખાલી દર્શન કરવા માત્રથી પણ આ પાપનો નાશ થાય છે. એટલે અમે આજે જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ આજે છે, તેનું અનેરું મહત્વ છે. શ્રદ્ધાળુઓ ખૂબ દૂરથી અહીં આવ્યા છે અને આજે ભગવાન ભોળાના દર્શનનો લાહો લઈ રહ્યા છે. મારી સાથે હાલ સોમનાથ મંદિરના ટ્રસ્ટી લહેરી સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, આજે પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો, કઈ રીતે ખાસ તૈયારીઓ કરવામાં આવતી હોય છે આજના દિવસે? શ્રાવણ મહિનાનું આયોજન દર વર્ષની જેમ ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. જેમ જેમ વાહન વ્યવહાર વધતો જાય છે એમ ભીડ વધતી જાય છે, તેને કોઈ પ્રકારની અગવડ ન પડે, કોઈ પ્રકારની આકસ્મિક ઘટના ન બને તે માટે સિક્યોરિટીના સ્ટાફ સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ચોમાસાની ઋતુને કારણે આપણે ડોમ પ્રકારના ચારેક ટેન્ટ બનાવીને મીડિયા માટે, યાત્રાળુઓ માટે, પ્રસાદ અને અન્ય સામગ્રીના વિતરણ માટે અને ગંગાજળના વિતરણ માટે વ્યવસ્થા કરી છે. અમે જોયું છે કે હવે દર શ્રાવણ મહિનામાં અનેક પ્રકારની પૂજાવિધિઓ, ધ્વજારોહણ, ભગવાનના શૃંગારના દાતાઓની સંખ્યા વધતી જાય છે. એટલે એ દાતાઓને પણ વ્યક્તિગત રીતે મળીને અને જે કોઈ ગેસ્ટ હાઉસમાં આવે છે એમને શ્રાવણ મહિનામાં જે સંકલ્પો કરવા હોય એમાં મદદરૂપ થવા માટે સ્ટાફને જરૂરી સૂચના કરી વ્યવસ્થા આપવામાં આવી છે. લહેરી સાહેબ, આજના દિવસે એવું હોય છે કે પ્રથમ દિવસે સૌથી પહેલા સોમનાથ ટ્રસ્ટની ધ્વજા ભગવાનને ચડાવવામાં આવતી હોય છે, એવું કે? પરંપરા મુજબ કોઈ પણ મહોત્સવના પ્રસંગે, કાર્તિક પૂર્ણિમા હોય, દિવાળી હોય, નવું વર્ષ હોય, મહાશિવરાત્રિ હોય, ત્યારે ટ્રસ્ટ પોતાના એક જવાબદારીના ભાગરૂપે મહાદેવને એક અંજલિ આપવાના રૂપે
અને એમનો મહિમા કરવા માટે પ્રથમ ધજાનું પૂજન કરી તે દિવસે ધજા ચડાવે છે. ભૂતકાળમાં ધજાઓની સંખ્યા ખૂબ મર્યાદિત રહેતી, પણ મને કહેતા આનંદ થાય છે કે હવે અનેક શ્રદ્ધાળુઓ આ ધજા પૂજાનો લાભ નિયમિત લે છે અને સમગ્ર વર્ષમાં હવે તો 400 કરતાં વધારે ધજા રોહણ થતા હોવાથી આ બાબતમાં બીજી કોઈ મુશ્કેલી નથી. તેમ છતાં ટ્રસ્ટ પોતાની પરંપરા ચાલુ રાખે એ બરાબર છે. બિલકુલ. આ સાથે જ રવિવાર અને સોમવાર, એક તો આજે પહેલો દિવસ છે અને આવતીકાલે પહેલો સોમવાર હશે શ્રાવણ મહિનાનો, કઈ કઈ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને સાથે જ કયા કયા ખાસ શણગાર અને પૂજા હશે આ બંને દિવસ? દરરોજ આપણે ક્રમ ગોઠવ્યો છે તે પ્રમાણે શ્રાવણ મહિનાના દરેક દિવસે અલગ અલગ પ્રકારની પૂજા કરવામાં આવશે. જન્માષ્ટમી હોય, 15મી ઓગસ્ટ હોય કે જે વિશિષ્ટ કાર્યક્રમ હોય એને લક્ષીને શૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દર્શનનો લાભ સૌ લે છે અને તમામ વર્તમાનપત્રો અને ટીવી ચેનલ પણ એ શૃંગાર દરેક જગ્યાએ દર્શાવવાને કારણે લોકોને એમનો ઘેરે બેઠા પણ આખો મહિનો દર્શનનો, શૃંગારનો, આરતીનો અને પૂજાનો લાભ મળે છે. જી, કયા કયા ખાસ શૃંગાર કરવામાં આવશે આ બંને દિવસ? આપણે ત્યાં બોરસલીનો, ગુલાબનો, આપણે ત્યાં આંકડાનો, જુદા જુદા પ્રકારના ફળોનો, અન્ય લીલોતરીનો, જમુનાનો, કૈલાશનો અને સાથે સાથે આપણે જે કોઈ મહાદેવને પ્રિય દ્રવ્યો છે એ બધા દ્રવ્યોનો ઉપયોગ કરીને અને ખાસ કરીને 15 ઓગસ્ટે ત્રિરંગાના કલરમાં આપણે શૃંગાર કરીએ છીએ. આ વખતે આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી સોમનાથ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે, ફોન જે છે એ પણ જમા કરી લેવામાં આવતા હોય છે. યાત્રિકોનો કેવો સહયોગ મળતો હોય છે આમાં આપને? અત્યારે યાત્રિકોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે અને યાત્રિકોને ઓછામાં ઓછી અગવડ પડે તે માટે સ્ટાફ પણ એમને મદદરૂપ થઈ રહ્યો છે. સલામતીનો મુદ્દો એવો છે કે જે ઝેડ કેટેગરીની સિક્યોરિટી હોવાને કારણે થોડીક અગવડ જરૂર પડે છે, ચાલવું પણ વધારે પડે છે, પરંતુ એક બાજુ લિફ્ટની સગવડ કરી ખાસ કરીને સિનિયર સિટીઝન અથવા વિકલાંગ વ્યક્તિઓને પણ દર્શનની સગવડ આપવામાં અન્ય યાત્રાળુઓ પૂરતો સહયોગ આપે છે. તો યાત્રાળુઓનો પણ પૂરતો સહયોગ છે અને સાથે જ ભગવાનના દર્શનનો લાભ તમામને મળી રહે તે માટે જે ચાલવાનું ડિસ્ટન્સ છે તે વધારે હોવાને કારણે ખાસ તો જે વૃદ્ધો છે, વિકલાંગ છે, તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં એક વાનની નાની વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે જે અશક્ત શ્રદ્ધાળુઓ હોય, જેમને મંદિર સુધી પહોંચવું હોય તેમાં સવારી કરીને તેઓ પહોંચી શકે છે. સુરક્ષાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં પણ યાત્રિકોનો સારો એવો સહયોગ મળી રહ્યો છે. સાથે જ દિવસભર અલગ અલગ કાર્યક્રમો આયોજિત થવાના છે, સાથે સાથે આખો શ્રાવણ મહિનો જે છે અલગ અલગ શૃંગાર પણ ભગવાન શિવને કરવામાં આવનાર છે. ત્યારે હવે આખો શ્રાવણ મહિનો તમામ જે શિવભક્તો છે તે શિવભક્તિમાં રહેશે લીન. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઝરણા રાજગુરુ, ન્યૂઝ 18 ગુજરાત. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પણ સવારથી જ ભક્તોની ભીડ જામી છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની મંગળા આરતી કરવામાં આવી છે.